नमस्ते विद्यार्थी मित्रों, कलरव प्राथमिक शाला में आप सबनु स्वागत है। आज आप धोरण 7 विषय सामाजिक विज्ञान पाठ 13 संसाधनों जतन अने संरक्षण में भाग बीजो भणीशुं। पहला भाग में आपणे संसाधन एटले शुं, संसाधनना प्रकार, संसाधनों संरक्षण, एमां भूमि संसाधन, जमीनना प्रकार, जमीननुं धोवाण, अटकावाना उपायो, भूमि संरक्षण, जल संसाधन, जळतंगी अने जल संसाधनोनी जाळवणी अने तेना व्यवस्थापन विषे जोई। आजे आपणे जोईए छे खनिज संसाधन। तो खनिज संसाधन एटले वर्षो पहेला मानवी आपणे जोईए तो शिकार माटे पत्थरमांथी बनावेला औजारोनो उपयोग करतो हतो, एटले के मानवीनो खनिज साथेनो खूब जूनो संबंध छे। मानव संस्कृतिमां मानव विकासना तबक्का खनिजोना नाम परथी ओळखाय छे। मानव विकासना तबक्का एटले मानवनुं जीवन जेम जेम विकसतुं गयुं तेम तेना खनिजोना आधारे तेना नामथी ओळखाय छे। के सौप्रथम मानवी पत्थरनो उपयोग करतो हतो एटले के पाषाणयुग तरीके, त्यारबाद तांबानो उपयोग करतो थयो एटले ताम्रयुग, त्यार पछी कांसु एटले के कांस्ययुग, लोखंड એટલે લોહયુગ અને આજના સમયને આપણે જોઈએ તો અણુયુગ કહે છે। એટલે આમ જુદા જુદા માનવીના તબક્કા, વિકાસના તબક્કા જેના ખનિજોના નામના આધારે આપણે ઓળખીએ છીએ। ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોનું ખૂબ મહત્ત્વ વધી ગયું એટલે ભારત પાસે પૂરતા પ્રમાણમાં ખનિજ સંપત્તિ હોવાથી વિશ્વના દેશો સાથે કદમ મિલાવવા આગળ વધી રહ્યું છે। એટલે આજે આપણે જોઈએ તો ભારત પાસે બધા જ પ્રકારની ખનિજ સંપત્તિ જોવા મળે છે, મોટાભાગના બધા જ ખનિજો જોવા મળે છે અને લગભગ આપણે એ ખનિજોનો રોજબરોજના જીવનમાં પણ ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર। તો આ ખનિજ શું છે કે વર્ષો સુધી માનવી, પ્રાણીઓ કે વનસ્પતિઓના અવશેષો જમીનમાં દટાય અને શું છે ત્યારબાદ તેનું ખોદકામ કરવામાં આવે અને જે મળે છે તે ખનિજ છે। તેમાં કોલસો, લોખંડ, તાંબુ આવા જુદા જુદા પ્રકારના ખનિજો મળે છે। તેમાંથી બીજી અનેક ખનિજો જોવા મળે છે, પેટ્રોલિયમ પેદાશો પણ આપણને પૃથ્વીના પેટાળમાંથી મળે છે। હવે આપણે આગળ જોઈશું કે ખનિજ સંરક્ષણ, તો આ ખનિજોનું સંરક્ષણ અને તેનો વિવેકપૂર્વક ઉપયોગ શા માટે જરૂરી છે, કારણ કે આગળ જેમ જેમ સમય વધી રહ્યો છે તેમ તેમ આ ખનિજો ખૂટી જવાનો ભય છે। અને શા માટે, તો આપણે જોઈએ કે ઔદ્યોગિક ક્રાંતિ વધી, તકનીકી વિકાસ થયો અને સાથે સાથે વસ્તી પણ એટલા પ્રમાણમાં વધી અને વધતી વસ્તીની માંગને કારણે કુદરતી સંસાધનોનો ઉપભોગ ચરમસીમાએ પહોંચ્યો। એટલે આ જે કુદરતી સંસાધનો છે તેનો ઉપયોગ ખૂબ બહોળા પ્રમાણમાં થવા માંડ્યો, જેથી કેટલાક ખનિજો ખૂટી જવાનો ભય ઊભો થયો છે। ખનિજ સંપત્તિનો આજે આપણે જોઈએ તો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે, બરાબર ને, ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે। એમાં જોઈએ તો પેટ્રોલિયમ પદાર્થો જેવા ખનિજ હાલના સમયે ખૂટી જવાના આરે આવીને ઊભા છે કે ભવિષ્યમાં આ પેટ્રોલિયમ પદાર્થો ખૂટી જશે એમ લાગે છે। આગળ જોઈએ, જેથી ખનિજ સંસાધનોનો આપણે ખૂબ જ કરકસરપૂર્વક ઉપયોગ કરવો, કે જરૂરત હોય એટલો અને એટલા સમય પૂરતો જ તેનો ઉપયોગ કરવો જોઈએ। તેનું સંરક્ષણ પણ એક પ્રકારની બચત જ છે, જો આપણે તેને બચાવીએ, તેનું સંરક્ષણ કરીએ તો પણ એક પ્રકારની તે બચત જ કહેવાય છે। ખૂટી પડવાના આરે આવેલા ખનિજોનો વિકલ્પ શોધાય એ પણ જરૂરી છે। શક્ય હોય ત્યાં પુનઃ ખનિજનો ઉપયોગ થઈ શકે તેવી પ્રક્રિયાઓ કરવી જોઈએ, એટલે કે ખનિજોનો ફરીથી ઉપયોગ થઈ શકે તેવી પ્રક્રિયાઓ કરવી જોઈએ, બરાબર છે। એટલે આ ખનિજોનું માનવ જીવનમાં
ખૂબ જ મહત્વ છે. ખનિજોના વિકલ્પ શું થાય આપણે જોઈએ તો, પહેલાં આગ સળગાવવા માટે કે રસોઈ બનાવવા માટે લાકડા છાણાને તેનો ઉપયોગ કરતા હતા, બરાબર છે. ત્યારબાદ ધીમે ધીમે આપણે જોઈએ તો કેરોસીનનો ઉપયોગ થવા માંડ્યો, બરાબર. ત્યારબાદ કુદરતી ગેસ, એટલે કે આપણે ઘરમાં ગેસની સગડીઓ પર ઇલેક્ટ્રિક સગડીઓ આવી. હવે આપણે જોઈએ તો આજના સમયમાં સોલાર સિસ્ટમ પણ આવી ગઈ છે, એટલે સોલાર ઊર્જાનો ઉપયોગ કરીને આપણે જુદી જુદી જગ્યાએ વાપરી શકીએ છીએ, જેમ કે રસોઈ બનાવવા માટે, વીજળી સળગાવવા માટે, બરાબર છે, પાણી ગરમ કરવા માટે, આ બધી જુદી જુદી જગ્યાએ તેનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ જે સોલાર સિસ્ટમથી ચાલતા જે સાધનો છે, તો સૂર્ય આપણે જોઈએ તો શું છે, ઊર્જાનો અખૂટ સ્ત્રોત છે, એ ખૂટી જવાનો નથી. તો એના આધારે જે કંઈક પણ આપણે શોધીએ અથવા તો ઉપયોગ કરીએ તે આપણને લાંબા સમય સુધી કામ લાગશે, બરાબર છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ છે વન અને વન્યજીવ સંસાધન. તો આપણા માનવી માટે વન એટલે કે વનસ્પતિ અને વન્યજીવ અથવા તો પશુ પક્ષી ખૂબ જ ઉપયોગી છે, તેમના સાથે જ આપણું જીવન જોડાયેલું છે, બરાબર. તેઓ આપણા જીવનમાં ખૂબ ઉપયોગી છે. તો માનવનું અસ્તિત્વ અને તેની પ્રગતિ વિવિધ સંસાધનોને આભારી છે. કુદરત પાસેથી આપણને જુદી જુદી ચીજો મેળવી આપણે આપણી જરૂરિયાતો પૂર્ણ કરીએ છીએ, જેમાં આજે વનસ્પતિ કે વન જંગલો નું ખૂબ જ મહત્વ છે. અને તેની સાથે આપણે જોઈએ તો વન સાથે જોડાયેલા વન્ય જીવન પણ નિરાળું અને વૈવિધ્યસભર છે. ભારતીય સંસ્કૃતિમાં પણ વનનું ખૂબ જ મહત્વ દર્શાવાયું છે. અગાઉના સમયમાં પણ લોકો જે પોતાનું જીવન જીવતા હતા, આ વન એટલે વન્ય જીવન આ જંગલોને આધારે ખૂબ જ સારી રીતે અને શ્રેષ્ઠ રીતે પોતાનું જીવન વિતાવતા હતા. એમાં આપણે જંગલોના મહત્વ વિશે જોઈશું. તો જંગલો આપણને જોઈએ તો ખૂબ જ ઉપયોગી છે. સામાન્ય આપણે જોઈએ તો શું આપે, તો કે ભાઈ આપણને લાકડું આપે, ફળ ફૂલ આપે, બરાબર છે, એટલે ખોરાક તરીકે પણ ઉપયોગી છે. સુશોભન માટે ફૂલ ઉપયોગી છે, સુગંધિત પદાર્થો આપે છે. હવે જુદી જુદી ઘણી બધી વસ્તુઓ આપણને આ વનસ્પતિ કે જંગલમાંથી મળે છે, બરાબર. તો જંગલો આપણને અનેક રીતે ઉપયોગી છે. તેમાંથી આપણે જોઈએ તો જે સાગનું લાકડું મળે છે, સાલનું લાકડું મળે છે, તે ઇમારતી લાકડા તરીકે વપરાય છે. કેમ કે એ લાકડા ખૂબ જ મજબૂત અને ટકાઉ હોય છે અને તેમાં જલ્દી સડો લાગતો નથી. તેમાંથી ઘરનું ફર્નિચર પણ બનાવવામાં આવે છે. આગળ જોઈએ તો દેવદાર અને ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો બને છે. વાંસમાંથી ટોપલા, ટોપલી, કાગળ, રેયોન બનાવી શકાય છે. તદુપરાંત આપણને જંગલમાંથી જોઈએ તો લાખ, ગુંદર, મધ, જુદી જુદી ઔષધિઓ આપણને મળે છે અને તે જંગલમાં રહેતી પ્રજાને આજીવિકા એટલે કે રોજીરોટી પૂરી પાડે છે. આ બધી વસ્તુ વેચી અને ત્યાંના લોકો શું છે, રોજીરોટી કમાય છે. એ તો શું છે, એક આર્થિક મહત્ત્વ થયું, પણ આ આર્થિક મહત્ત્વની સાથે જંગલોનું પર્યાવરણીય પણ મહત્ત્વ છે. તો સામાન્ય રીતે આપણે જોઈએ તો વનસ્પતિ આપણને શુદ્ધ હવા આપે છે અને કાર્બન ડાયોક્સાઇડવાળી હવા પોતે ગ્રહણ કરી લે છે, બરાબર ને. તો આ તો એની સામાન્ય વાત છે. જંગલો શું છે, આબોહવાને વિષમ બનતી અટકાવે છે અને શું છે, તેમાં ભેજ જાળવી રાખે છે. તેમજ વરસાદ લાવવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તદુપરાંત જમીનમાં જે ભૂમિગત જળ રહેલું છે તેને ટકાવી રાખવામાં મદદરૂપ થાય છે અને જમીનનું ધોવાણ થતું પણ આ જંગલો અટકાવે છે. વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવવામાં આ જંગલો કે વનસ્પતિ આપણને ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વનસ્પતિ આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે તેના વિશે તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. સાથે સાથે તમે જ્યાં રહો છો
अथवा तो जे स्थल पर फरवा गया छो त्यां कया कया प्रकारनी वनस्पति जोई तेनी यादी अने ते आपणा जीवनमां कई रीते उपयोगी छे ते तमारे तमारी नोटबुकमां लखवानुं छे। आगळ आपणे जोईशुं कि भारतमां जंगलोनुं प्रमाण जोईए तो खूब ज ओछुं छे अने सौथी वधु जंगल आपणा भारतमां क्यां छे तो एक આંદમાન નિકોબારના જે દ્વીપ સમૂહ છે ત્યાં તેમજ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં આ વધુ જંગલો આવેલા છે। ઉત્તર પૂર્વના પર્વતીય ક્ષેત્રમાં જંગલનું પ્રમાણ 60%થી વધુ છે। ગુજરાતમાં તેના કુલ ક્ષેત્રના રિપોર્ટ અનુસાર 11.18% વિસ્તારમાં જ જંગલો આવેલા છે અને રાષ્ટ્રીય વન નીતિ શું કહે છે તો તેમના અનુસાર કુલ ભૂમિભાગના 33% વિસ્તારમાં જંગલો હોવા જોઈએ। તો ભારતમાં જંગલોનું પ્રમાણ કેટલું છે તો 23% જેટલું જ છે, એટલે આપણે જોઈએ તો 10% જેટલા જંગલો હજુ ઓછા દેખાય છે। તો તેના માટે શું છે, સૌ નાગરિક ભેગા થઈને શું કરીએ કે વધુ વૃક્ષો વાવીએ જેથી કરીને તે આપણા આવનારા જીવનમાં ખૂબ ઉપયોગી થઈ પડે, બરાબર છે ને? તો તમે પણ એક એક વૃક્ષ જરૂરથી વાવો। આગળ જોઈશું આપણે વન સંરક્ષણ, તો એનું વન એટલે જંગલોનું સંરક્ષણ પણ જરૂરી છે। આપણે જોઈએ તો હાલના સમયમાં જંગલો ખૂબ ઝડપથી કપાઈ રહ્યા છે કે નષ્ટ થઈ રહ્યા છે અને આ જે ઘટતા જતા જંગલો છે એ માત્ર ભારતની નહીં પણ આખા વિશ્વની સૌથી મોટી સમસ્યા છે એવું કહેવાય છે। આ જંગલો ઘટવાના ઘણા બધા કારણો છે, એક તો વસ્તી વધી, બરાબર છે, સાથે સાથે મનુષ્ય છે તેની જમીન મેળવવાની ભૂખ વધી, ઉદ્યોગો માટેનો કાચો માલ મેળવવા માટે જંગલોનો નાશ થઈ રહ્યો છે, ઇમારતી લાકડું મેળવવા માટે જંગલો કપાય છે, તદુપરાંત આપણે જોઈએ તો શહેરીકરણ થયું, વસ્તી વધી, જુદા જુદા શહેરો વધ્યા, એમનો વિસ્તાર વધ્યો, બરાબર છે, એના કારણે જંગલો નષ્ટ થઈ રહ્યા છે અને એના લીધે જંગલો ખૂબ ઝડપથી ઘટી રહ્યા છે અને આ જંગલો ઘટવાના કારણે ઘણા બધા માઠા પરિણામો આપણે અને પર્યાવરણ સાથે આપણે પણ ભોગવવા પડે છે। જેમ કે આપણે જોઈએ તો એક નંબરમાં પ્રદૂષણમાં દિવસે ને દિવસે આપણે જોઈએ તો વધારો થાય છે, પછી ઘણા વખતે આપણે જોઈએ છે તો વરસાદનું પ્રમાણ પણ ધીમે ધીમે ઘટવા લાગ્યું છે, ત્રીજું દુષ્કાળ પડવાની શક્યતાઓ રહેલી છે, ચોથું જમીન ધોવાણ થઈ શકે છે, પાંચમું નિરાશ્રિત વન્ય પશુઓ અને તેમની ઘટતી સંખ્યા, આ જંગલોના આડેધડ વિનાશથી વન્ય પશુઓ ની સંખ્યા પણ ઘટવા માંડી છે, છઠ્ઠું છે વૈશ્વિક તાપમાનમાં વધારો, સાતમું પ્રાકૃતિક સૌંદર્ય નાશ પામવું વગેરે ભારતીય બંધારણમાં વનો, સરોવરો, નદીઓ, વન્ય પ્રાણીઓ સહિત કુદરતી પર્યાવરણનું સંરક્ષણ કરવાની અને તેની સુધારણા કરવાની તથા જીવો પ્રત્યે અનુકંપા એટલે કે દયા દર્શાવવાની નાગરિકની મૂળભૂત ફરજ છે, આવું ભારતીય બંધારણમાં જણાવાયું છે। વન અને વન્યજીવોને કાયદા દ્વારા પણ સંરક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે અને તેમાં આપણે જોઈએ તો સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે, એટલે કોઈ વન્યજીવને કે વનને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડે છે તો તેના માટે ચોક્કસ સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે। તો આપણે એમાં જોઈએ કે વન સંરક્ષણના ઉપાયો આપણને આપ્યા છે તે જોઈશું, તો એમાં પર્યાવરણ, શિક્ષણ અને પર્યાવરણીય જાગૃતિ લાવવાથી વન સંરક્ષણ કરી શકાય છે, કે પર્યાવરણ અંગેનું શિક્ષણ જો દરેકને આપવામાં આવે, સમજાવવામાં આવે તો વન સંરક્ષણ થઈ શકે। જુદી જુદી સ્પર્ધાઓ એટલે કે વિવિધ સ્પર્ધાઓ પ્રવૃત્તિઓ દ્વારા જંગલોનું મહત્ત્વ સમજાવીએ તો પણ વન સંરક્ષણ થઈ શકે। જંગલ ખાતાના કાર્યક્ષેત્રને ગુણવત્તાસભર બનાવી શકાય,
पड़तर जमीन में वधु वृक्षारोपण करावी, शाळा में इको क्लबनी रचना करी विविध प्रवृत्तिओ करावी, वृक्षारोपण वन महोत्सव जेवा कार्यक्रमों ने महत्व आपीए। आवा बधा उपायो करवामां आवे तो वन संरक्षण चोक्कस करी शकाय छे। तमने कोष्टक में आपवामां आव्युं छे उजवणीना विविध दिवसों, तो कया कया दिवसों छे तमे जोई शको छो कि 21 मार्च ने आपणे विश्व वन दिन तरीके ओळखीए, 5 जून विश्व पर्यावरण दिन, 4 ऑक्टोबर वन्य प्राणी दिवस અને 29 ડિસેમ્બર જૈવ વિવિધતા દિવસ, આવા જુદા જુદા દિવસોની ઉજવણી કરીએ તો જંગલો અને તેમાં રહેતા જે વન્ય પ્રાણીઓ છે તેનું સંરક્ષણ થઈ શકે છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખનિજ સંસાધન, વન અને વન્યજીવ સંસાધન, જંગલોનું મહત્વ અને તેનું સંરક્ષણ અને તેના ઉપાયો વિશે જોયું, બરાબર। તમારે તેનું ધ્યાનપૂર્વક વાંચન કરવું અને તેમાં આપેલા જંગલોનું મહત્ત્વ અને વન સંરક્ષણ અને તેના ઉપાયો તમારી નોટબુકમાં લખવાના છે। નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું। અસ્તુ।